સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલધડક ઓપરેશન કરી ઝડપી પાડેલા બે ચીકલીની પૂછપરછ કરી તેઓના વધુ બે સાગરિતોને પણ ઝડપી પાડી રાંદેર સાથે માંડવી નવસારી સહિતના વિસ્તારોમાં આચરેલા ગુનાઓની કબૂલાત કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બારડોલી પાસેથી ફિલ્મી ડબ્બે બે ચીકલીગર જનરલસિંહ ઉર્ફે જલ્લુ રૂપસિંહ ટાંગ અને લખનસિંહ બાવરીને ઝડપી પાડ્યા હતા. તેની પૂછપરછ કરી તેઓના બે સાથીદારો જાગીરસિંહ ટાંગ તથા પ્રદીપસિંહ બાવરીને પણ ઝડપી પાડ્યા છે. અને પૂછપરછ કરતા રીઢાવે રાંદેર પોલીસ પથકની હદમાં ચોરી કરેલ ઇકો કારમાં રાંદેર, ઉત્તરાયણ તથા માંડવી, નવસારી, બારડોલી અને આણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ઉનમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. રાંદેરમાં એ ઘરફોડ ચોરી થઈ હતી. આ રાંદેરની ઘરફોડ ચોરી કરવાવાળો આઝ ગેંગ હતો. એને પાસેથી 1,12,000 રૂપિયા રોકડા, રાંદેરવાળી ઘરફોડ ચોરીની હું વાત કરું છું, 1,12,000 રૂપિયા રોકડા, ચાંદીના ઘરેણા જેની કિંમત લગભગ 21,120 રૂપિયા, સોનાના ઘરેણા કિંમત 3,56,736, આમ કુલ મળીને 4,98,000થી વધારે કિંમતના મુદ્દા માલ રાંદેરની ઘરફોડ ચોરીના એને પાસેથી રિકવર કરવામાં આવ્યા છે. જ્યારે આ લોકોને પકડ્યા તે જ દિવસે નવસારીમાં પણ આ લોકોએ ઘરફોડ ચોરી કરી હતી. નવસારીની ઘરફોડના રોકડ રૂપિયા 36,560, ચાંદીના ઘરેણા જેની કિંમત લગભગ 13,000 રૂપિયા, સોનાના ઘરેણા જેની કિંમત લગભગ 2,55,990, આમ કુલ 3,05,506 રૂપિયાના નવસારીના ઘરફોડના મુદ્દામાલ એની પાસેથી રિકવર થયા. એની સાથે સાથ ઇકો કાર રિકવર કરવામાં આવી છે અને પરચુરણ ઘરફોડ ચોરીનો સામાન, આમ કુલ મળીને 10,45,362 રૂપિયાના મુદ્દામાલ અત્યાર સુધી એમની પાસેથી રિકવર કર્યા છે. જનરલસિંહની જે મેં વાત કરી અગાઉ, અત્યાર સુધી જે પ્રાથમિક પૂછપરછ કરી છે 7 ગુનાઓમાં એની સંડોવણી જણાઈ આવી છે. જાગીરસિંહ સનો ભોલાસિંહ ચીકલીગઢની 22થી વધારે ગુનાઓમાં એની સંડોવણી છે. આ પંકાયેલા ગુનેગારો છે. જેમ અગાઉ વાત કરી, ઇકો વાનની ચોરી કરી, એની ઇકો કારમાં જુદા જુદા જગ્યાએ જઈ શટર તોડી, શટર ઉચકી અને ઘરફોડ ચોરીના બીજા સામાન વાપરી આ લોકો ઘરફોડ ચોરી કરવાવાળા એક ભયંકર ગેંગ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને આના માટે ખૂબ ખૂબ અભિનંદન અને સુરત શહેર પોલીસની પ્રતિબદ્ધતા, નાગરિકોની જાન, માલ અને મિલકત પ્રત્યે વધારે સુદૃઢ બને છે એવી જ રીતે ટીમ આગળ પણ કરતી રહેશે. હાલ તો આંતરરાજ્ય ઘરફોડ અને વાહન ચોરી કરતી ચીકલીગર ગેંગના 4 સાગરિતોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સફળતા મેળવી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.